ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો શ્રી સરદાર પટેલ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંકુલ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું સૌથી પહેલાં તો દિવાળી હમણાં હમણાં જ પસાર થઈ છે તેના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાલ મુબારક વેરી વેરી હેપી ન્યૂ યર આજે આપણે ધોરણ બાર ગુજરાતી વિષયમાં પ્રકરણ અગિયાર લઈ રહ્યા છીએ એ કાવ્ય છે ઉર્મિલા તેમાં તમે અભ્યાસની અંદર ધ્યાન આપશો ઉર્મિલા કાવ્યના કવિ છે કવિ બોટાદકર તેમનો જન્મ અઢારસો સિત્તેરમાં થયેલો અવસાન ઓગણીસો બેતાલીસમાં સૌરાષ્ટ્રના બોટાદમાં તેમનો જન્મ થયો હતો તેમના મહત્વના કાવ્ય સંગ્રહ છે એક સ્ત્રોતસ્વીની બે નિર્જરિની ત્રણ રાસ તરંગીની ચાર સૈવલીની વિદ્યાર્થી મિત્રો કાવ્યનો સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય છે આપણે ખંડકાવ્ય વિશે ટૂંકમાં માહિતી મેળવીએ ખંડકાવ્ય શબ્દ છે તે એક સંસ્કૃત સંજ્ઞા છે સમગ્ર કથા પ્રસંગના કોઈ એકાદ ખંડનું વર્ણન એટલે ખંડકાવ્ય ખંડકાવ્યમાં પ્રકૃતિનું આલેખન હોય છે છંદોની વિવિધતા હોય છે ગુજરાતી સાહિત્યમાં કવિકાંત ખંડકાવ્યના પિતા કહેવાય છે વિદ્યાર્થી મિત્રો ઉર્મિલા કાવ્ય સમજાવતા પહેલા આપણે તેનો ટૂંકો પરિચય મેળવીએ ઉર્મિલા ખંડકાવ્યમાં કવિએ ઉર્મિલાની લાગણીને વાચા આપી છે વનમાં જતા રામસીતા પાસે લક્ષ્મણે તેમની સેવામાં રહેવાની ઈચ્છા પ્રગટ કરી અને બંધુ નિષ્ઠા બજાવવાની તત્પરતા દર્શાવી પરંતુ પોતાની પત્ની ઉર્મિલાની પરવાનગી લેવી જરૂરી છે એમ સમજીને લક્ષ્મણ ધનુરબાણ ગ્રહી ગ્રહી એટલે કે ગ્રહણ કરી અને હાથે વાઘા વનના સજીને ઉર્મિલાની વિદાય લેવા જાય છે લક્ષ્મણને આ વેશમાં જોઈ તેનું હૈયું ચીરાઈ જાય છે પણ એક રાજવધુ તરીકે પોતાની લાગણીઓને સંયમમાં રાખી ત્યાગની સાક્ષાત મૂર્તિ સમી ઉર્મિલા ન્યાય અન્યાયનો વિચાર કર્યા વગર સમર્પિત ભાવે લક્ષ્મણને તેના સત્કાર્યમાં સાથ આપે છે ચહેરા પર શોકની એક લકીર પણ ફરકવા દેતી નથી પરંતુ પતિની પીઠ વળતા જ એટલે કે લક્ષ્મણ જેવા તેની રજા લઈ અને જાય છે તેવા તરત જ ઉર્મિલા હાય કહીને મૂર્છા ખાઈને જમીન પર ઢળી પડે છે કવિએ આ ખંડકાવ્યમાં ઉર્મિલાને સૌને માટે આદર્શરૂપ મુઠ્ઠી ઉચ્ચેરી નારી કહી છે ભારતીય સમાજમાં અમર સ્થાન ધરાવતી દર્શાવી છે ઉર્મિલાનો પરિવાર ધર્મ પતિ ધર્મ અને રગોકોની પ્રતિષ્ઠાને સહેજ પણ આંચ ના આવે એવો એનો અભિગમ વાચકના હૃદયને સ્પર્શી જાય તેવો છે શોકાવેશે હૃદય ભરતી કંપથી હતી ને ચિંતાથી જ્વલિત બનતી સંભ્રમે વ્યગ્ર મિત્રો આપણે આ બે પંક્તિ છે સમજાવીએ એટલે શોકના ના જેનું હૃદય છે ભરાઈ ગયું કંપથી ભીતિઓથી ભીતી એટલે ભય જેને ભય છે એ ભયના કારણે જે કંપથી એટલે કાપી રહી છે ધ્રુજી રહી છે ને ચિંતાથી જ્વલિત બનતી જ્વલિત એટલે પ્રજ્વલિત જેને ચિંતા છે ઘણી બધી ચિંતાઓ જેને ઘેરી વળી છે કારણ કે તેણે પોતાના પતિ લક્ષ્મણ વિશે એવા સમાચાર સાંભળ્યા છે કે તેઓ પણ શ્રી ની સાથે વનમાં જવા માટે તત્પર બન્યા છે તેમની સેવા કરવા માટે જઈ રહ્યા છે અને એટલા માટે તેને ચિંતાઓ સતાવે સંભ્રમ એ વ્યગ્ર થતી સંભ્રમ એટલે ગભરાટ અને વ્યગ્ર એટલે વ્યાકુળ જે ગભરાટના કારણે એના હૃદયની અંદર ગભરાટ વધી ગયો છે ડર વધી ગયો છે અને એના કારણે વ્યાકુળ પણ બનેલી છે કે તેના પતિ છે એ વનમાં જતા પહેલાં એકવાર જરૂર તેને મળવા આવશે અને પછી શું વાતચીત થશે એમના અંદર જે વાત છે ચિંતાઓ છે એ શું જાણવા માટે એના માટે એ ગભરાટ અનુભવી રહી છે વારે વારે સ્વર સમજવા દૂર કંઈ કાન દેતી અને એટલા માટે જાણે કે એના પતિ એમના આવશે તો તેનો પગરવ છે એ તેને સંભળાશે અને એટલા માટે એ પોતે કાન દેતી એટલે કે ધ્યાન દઈને સાંભળવા માટે ઊભી બાળા વિવશ બનીને બારીએ બાવરી સી એ પોતે બારી પાસે બાઉરી બનીને આકુળ વ્યાકુળ બની અને તે લાચાર બનીને ઊભી છે વિવશ એટલે લાચાર લાચાર બનીને ઊભી છે લાચાર એટલા માટે શબ્દ વાપર્યો છે કે તેના પતિ વનમાં જઈ રહ્યા છે અને તેના પતિ વગર તેને અહીંયા રહેવાનું છે એટલા માટે લાચાર છે આમ તો તેની ઈચ્છા પણ એના પતિની સાથે વનમાં જવાની છે જ પરંતુ તેના પતિ લઈ જશે કે નહીં લઈ જાય એ પણ એને ચિંતા સતાવે છે અને એના પતિ એને મળવા માટે આવે એને રજા લેવા માટે આવે તો તે પોતાની ઈચ્છા પણ પ્રગટ કરી શકે એટલા માટે પણ એ વ્યાકુળ બનેલી છે જલ્દી આવે તો તે જલ્દી તેને જણાવે કે તેને પણ શું કરવું છે શું એની ઈચ્છા છે અને એટલા માટે અહીંયા તેને લાચાર કહી છે ઉર્મિલા પોતે લાચાર બની અને બારી ઊભી છે સમાચાર મળી ચૂક્યા છે એટલે ખૂબ વ્યાકુળ પણ છે ત્યાં તો ખરેખર જ તેને પોતાના પતિ દેખાય છે અને તેણે પોતાના હાથમાં જે ધારણ કર્યું છે જે એના વાઘા છે એ જોઈને અહીંયા કવિએ કહ્યું છે કે ધનુર બાણ ગ્રહી હાથે ને વાઘા વનના સજી દૂરથી આવતો દેખી વાલાને કંઈક વેગથી શું કહ્યું છે કે ધનુર બાણ ગ્રહી હાથે એટલે કે હાથમાં જેણે ગ્રહી એટલે ગ્રહણ કર્યા છે ધનુર્બણ એટલે ધનુષ્ય અને બા વાઘા વનના સજી વાઘા એટલે વસ્ત્રો જેણે વનમાં જવા માટેના જે વસ્ત્રો હોય છે વલકલ હોય છે એ ધારણ કર્યા છે દૂરથી આવતો દેખી વ્હાલાને કંઈક વેગથી વેગથી એટલે ઝડપથી એનો જે વાલો છે એનો જે પતિ છે તે ઝડપથી તેની તરફ આવી રહ્યો છે એમ તે જુએ છે ચિરાયુ ચિત ઓચિંતુ વજ્રપાત થયો શિરે એણે પતિને જોયા કે તેણે વનના વસ્ત્રો પણ પહેરી લીધા છે જે સમાચાર મળ્યા તે મુજબ જ એનું અહીંયા રૂપ દેખાઈ રહ્યું છે એટલે તેનું જે ચિત્ત છે જે મન છે એ એકદમ ચિરાઈ જાય છે વજ્રપાત થયું શિરે શિર એટલે મસ્તક તેના મસ્તક પર જાણે કે વજ્રપાત વજ્રપાત એટલે ઇન્દ્રનું વજ્ર એટલે કે શસ્ત્ર પડ્યું હોય તેવો તે આઘાત સહન કરે છે એવો તેને આઘાત લાગે છે અને તેના કારણે તે ઢળતી સહસા ઊભી સંકસ્ટે ગ્રહી દ્વારને એટલો એને આઘાત લાગ્યો કે તે પોતાની જાતને સંભાળી નથી શકતી અને એટલે કે કે એ એ પોતે જાણે ઢળી પડશે પડી જશે એવું એને લાગે છે અને એટલા માટે તે પોતે તરત દ્વાર એટલે કે દરવાજાને ગ્રહીને એટલે કે પકડીને સંકષ્ટે સંકષ્ટ એટલે ખૂબ કષ્ટપૂર્વક મહામુશ્કેલીથી તે ઊભી રહે છે પોતાની જાતને સંભાળે છે હજારો વસમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા વસ્મ વસ્મા એટલે કપરા મુશ્કેલ કેટલાય મુશ્કેલ તર્કો એટલે વિચારો હજારો એવા મુશ્કેલ વિચારો છે એના અંતરમાં પ્રગટ થઈ રહ્યા છે ઉદ્ભવી રહ્યા છે તો એ ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખિત થવા અને આટલા બધા વસમાં વિચારો આવે છે કે તેના પતિ તો હવે તૈયારી કરી ચૂક્યા છે તે વનમાં જવાના છે તેનું શું થશે તેને કોણ સંભાળશે તેના પતિ વગર તે કેવી રીતે જીવશે કેટ કેટલા આવા વિચારો એને લાગ્યા અને એટલા માટે તે ધીમે ધીમે પોતે એકદમ મૂર્છિત જેવી પરંતુ તેમ છતાં પણ તેના પતિ તેને મળવા આવી રહ્યા છે એટલા માટે એને સન્મુખી થવા એટલે કે તેના સામે એ પોતે ઊભી રહી શકે એના માટે તે ધૈર્ય એટલે કે ધીરજ ધરે છે અને ધીરજ ધરી અને ઊભે છે કૃતાપરાધ શો આવી ઊભો દિન મુખે પતિ સંબોધિત સ્નેહના શબ્દો વધે ધીમે વિવેકથી કૃતાપરાધ એટલે કે લક્ષ્મણ છે એણે નિર્ણય તો લઈ લીધો શ્રીરામ એના મોટાભાઈ પાસે પરંતુ હવે એના પત્ની એની પત્ની છે એની પાસે કેવી કેવી રીતે જાય કેવી રીતે રજા લે કેવી રીતે એની મંજૂરી લે અને એણે જાણે કે મોટો અપરાધ કર્યો હોય પોતે ગુનેગાર હોય એવી રીતના એ પોતે દિન મુખે એટલે કે ગરીબડા મુખે એની પત્ની આગળ આવીને ઉભો રહે છે કારણ કે તેની પત્નીને એ હવે મળવા આવ્યો છે તેની પત્નીને એ અહીંયા રાજમહેલમાં છોડીને જવાની તૈયારી સાથે આવ્યા છે અને એટલા માટે જાણે પોતે પોતા બહુ મોટો ગુનો કર્યો હોય તેમ આવી અને ઉભો રહે છે સંબોધી સ્નેહના શબ્દો વધે ધીમે વિવેકથી ધીમે એટલે કે ધીમે રહી લક્ષ્મણ છે એ પોતાની પત્નીની રજા લેવા માંગે છે પણ ચૌદ વર્ષ માટે વનમાં જવાનું છે પત્ની તેને રજા આપશે કે નહીં એનો એ પણ એનો ભાવ એનામાં દેખાઈ રહ્યો છે અને એટલા માટે એ પોતે સંબોધી સ્નેહના શબ્દો એટલે કે પ્રેમાળ શબ્દ બોલી અને પોતે ધીમેથી વિવેકથી એ પત્નીને કહે છે વધે છે એટલે કહે છે તો વિદ્યાર્થી મિત્રો આમ ઉર્મિલાનું હૃદય શોકના આવેશથી ભરેલું છે તે ભયથી કંભી રહી છે તે ચિંતાથી સળગી રહી છે અને ગભરાટથી વ્યાકુળ બની ગઈ છે તેને બનવા છે તે બનવાનું તેનો અણસાર આવી ગયો છે આથી તે વારંવાર દૂરથી આવતા શબ્દોને સમજવા કાન માંડે છે અને આમ વિવશ બનેલી ઉર્મિલા બારી પાસે બાવરી બનીને ઊભી છે લક્ષ્મણ રામ સીતાની સાથે તેમની સેવામાં વનવાસ જવા નીકળે છે રાજસુખનો પરિત્યાગ કરી લક્ષ્મણ ઉર્મિલાની સંમતિ લેવા જાય છે ઉર્મિલા દૂરથી તેના વ્હાલાને કંઈક વેગથી એટલે કે ઝડપથી આવતા જુએ છે અને લક્ષ્મણે આ વેશમાં જોઈને અને તેના વિયોગનો વિચાર કરતાં તેનું હૈયુ છે એ ચીરાઈ જાય છે પરંતુ ભાવિ સંકટો પર સંયમ કેળવી ઉર્મિલા પોતાના સ્વામી સન્મુખ ધીરજ ધારણ કરીને ઊભી રહે છે